ભુજ સુધરાઈ દ્વારા હાલે શહેરની સફાઈની વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. ખાસ કરીને ડોર ટુ ડોર લોકોના ઘરેથી કચરો ઉપાડવા ઉપરાંત વિવિધ વિસ્તારોમાં સેનિટાઈઝ સ્પ્રે કરવાની કામગીરી પણ ચાલી રહી છે. એટલું જ નહીં પણ સુધરાઈ દ્વારા એક નવતર પહેલ હાથ ધરીને જે વિસ્તારોમાં સિનિયર સિટીઝનો ઘરેથી બહાર ન નીકળી શકે અને તેમને દવા કે રાશન કીટની જરૂર હોય તો ખાસ હેલ્પલાઇન નંબર શરૂ કરીને તેમને મદદ પહોંચાડવામાં આવી રહી છે. ભુજ ખાતે લગભગ શનિવાર અને રવિવાર દરમિયાન ઘણા ફોન આવ્યા હોવાનું અને તેમને મદદ પહોંચાડવામાં આવી હોવાનું ચીફ ઓફિસર શ્રી નીતિન બોડાતે જણાવ્યું હતું. ભુજમાં સફાઈ માટે નગરપાલિકા દ્વારા બે રીતે કામગીરી કરાવે. એક ડોર ટુ ડોર કલેક્શન કામગીરી કરવામાં આવે છે, જેમાં બધા નાગરિકો એ વાહનમાં કચરો નાખે અને બહાર ખુલ્લામાં ના નાખે અને એના કારણે પણ ગંદકી અટકે એ હેતુથી ડોર ટુ ડોર કલેક્શન કરવામાં આવે છે, તેમજ રોડ સફાઈ કરવામાં આવે છે. અને ખાસ અત્યારે કોરોના જે વાયરસ છે એના ઇન્ફેક્શનને ધ્યાને લઈને અત્યારે જે સરકાર કક્ષાએ જે સૂચના મળી એ પ્રમાણે અત્યારે હાલમાં જે ટ્રેક્ટરના જે મશીનો છે એ મારફતે અમે સ્પ્રે કરાવી રહ્યા છે અને એ સ્પ્રેના આધારે જે રસ્તા છે, જાહેર રસ્તા છે, એ બધા પર સ્પ્રે કરી અને એને સેનિટાઇઝેશન કરવાની કામગીરી કરી રહ્યા છે. એના માટે પણ માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાએ 4 માણસની ટીમ તૈયાર કરી છે અને એમને વાહન એલોટ કરવામાં આવ્યું છે અને એ કર્મચારીના નામ પ્રેસ નોટ મારફતે વર્તમાનપત્રમાં પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા અને એના આધારે શનિ અને રવિ બે દિવસો દરમિયાન સિનિયર સિટીઝનોના કોલ મળ્યા છે. ઘણાને દવા, શાકભાજી એવી જે જરૂરિયાતની વસ્તુ હતી એમને જે ફોનથી એમની ફરિયાદો નોંધાવી અને એ પ્રમાણે અમારા માણસોએ એમને સર્વિસ પણ આપવામાં આવેલ છે. અત્યાર સુધીમાં 24 જેટલી વ્યક્તિઓએ આનો લાભ લીધેલો છે.